રાજ્ય સરકારે દિવસેને દિવસે લુપ્ત થઈ રહેલી મનોરંજન લોકકલાને ફરીથી જીવન કરવા માટેનું ભીડું ઝડપ્યું છે જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રાજપરા ગામે સરકાર દ્વારા ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજથી પચાસ વર્ષ પહેલા જયારે ટેલિવિઝન સહિતના ઉપકરણો ન હતા ત્યારે પ્રજા ભવાઈ મંડળ અને કઠપુતળી સહિતના લોકકલાથી મનોરંજન મેળવતા હતા જોકે આજના બદલાયેલા યુગમાં ટેલિવિઝન અને મોબાઈલ આવતા વર્ષો જૂની કલાને આજની પેઢી ભૂલી ગઈ છે અને આ કલાઓ લુપ્ત થવાના આરે આવીને ઉભી છે ત્યારે રાજ્ય સરકારે લોકકલાને જીવંત રાખવાનું અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત કોટડા સાંગાણીના રાજપરા ગામ ખાતે ભવાઈ મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં કલાકારો દ્વારા અલગ અલગ પાત્રો ભજવી વ્યસન મુક્ત તથા બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્યક્રમ રજૂ કરી ગ્રામજનોને મનોરંજન પૂરું પાડ્યું હતું કોટડા સાંગાણી તાલુકાનું રાજપરા ગામમાં આજે ભવાઈનો કાર્યક્રમ સરકારશ્રી તરફથી રાખવામાં આવેલો હતો જેમાં વિવિધ પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને વ્યસન મુક્તિ તેમજ સ્વચ્છતા અભિયાન ભવાઈ માધ્યમથી બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યું હતું જે ભવાઈ વિનુભાઈ મહાકાળી મંડળ ભાડવા વિનુભાઈ તરફથી આ ભવાઈનો સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં રાજપરા ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસરપંચ તથા મોટી સંખ્યામાં ગામ આગેવાનો હાજર રહી અને ભવાઈને માણી હતી આ ભવાઈનો પ્રોગ્રામ અને ભવાઈ ગુજરાત સરકાર તરફથી ફરીવાર જીવંત બનાવવા માટે આ વિવિધ કાર્યક્રમો જુદા જુદા ગામડે ભવાઈના કાર્યક્રમો કરવામાં આવે છે હાડવા ગામનું શ્રી મહાકાળી લોકભવાઈ મંડળ લોક લોકભવાઈ અત્યારે છેલ્લે પગથે પહોંચી ગઈ છે પરંતુ આજની અત્યારની જે આપણી સરકાર છે ભવાઈને જીવંત રાખવાને માટે ઘણો સહકાર આપે છે ગુજરાત સરકાર તરફથી કોટલા સાંગાણી તાલુકાનું ગામ રાજપરા રાજપરા ગામની માલિકા લોક ભવાઈનું આયોજન કર્યું અને દરેક ગામના આગેવાન ભાઈઓ બહેનો બાળકો દરેક અમારા ભવાઈને ખૂબ માન આપ્યું તે બદલ ગામનો ખૂબ આભાર માનું છું તેમજ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આવી જ રીતે દરેક ભવાઈ કલાકારોને સહકાર આપે અને આ જમાનામાં ટીવી અને મોબાઈલ આવતા નેટ ચાલુ થતાં આજે અમારી ભવાઈ પતંગના છેલ્લા પગથ્યે પહોંચી ગઈ છે આજ અમારી ભવાઈને માણવા માટે કોઈ તૈયાર થતું નથી